આગમન ઋતુના પહેલા અઠવાડિયાનો સોમવાર. ધર્મસભા આજે પ્રેષિત સંત આંદ્રિયાનું પર્વ ઉજવે છે. પીતર અને આંદ્રિયાને પ્રભુ ઈસુએ કહ્યું, મારી પાછળ પાછળ આવ. આ હાકલ આપણને પણ આપે છે, પરંતુ પીતર અને આંદ્રિયાની જેમ આપણે પ્રભુ ઈસુ પાછળ ચાલીએ છીએ ખરા? સાંભળીએ સંત માર્થિકૃત શુભ સંદેશના ચોથા અધ્યાયના વચનો 18-22. એકવાર ઈસુ ગાલિલના સરોવર પાસે થઈને જતા હતા ત્યારે તેમણે સિમોન ઉર્ફે પીતર અને તેના ભાઈ આંદ્રિયાને સરોવરમાં જાળ નાખતા જોયા, કારણ તે લોકો માછી હતા. ઈસુએ તેમને કહ્યું, મારી પાછળ પાછળ આવો, હું તમને માછલાને બદલે માણસો પકડતા કરીશ. અને તરત જ જાળ પડતી મૂકીને તેઓ તેમની પાછળ ચાલી નીકળ્યા. ત્યાંથી આગળ જતા તેમણે બીજા બે ભાઈઓને જોયા, જબ્દીનો દીકરો યાકોબ અને તેનો ભાઈ યોહાન. તેઓ પોતાના બાપ જબ્દી સાથે હોડીમાં બેઠા બેઠા જાળ સમી કરતા હતા. ઈસુએ તેમને હાંક મારતા જ તેઓ પણ હોડીને અને બાપને છોડીને તેમની પાછળ ચાલી નીકળ્યા. આજનો શાસ્ત્રપાઠ ઈસુ દ્વારા તેમના પ્રથમ શિષ્યોની પસંદગીનો પ્રસંગ વર્ણવે છે. ઈસુના પ્રથમ બે શિષ્યો સિમોન અને આંદ્રિયા હતા, જેનાથી તેમણે તેમના પ્રેષિતિક કાર્યની શરૂઆત કરી હતી. આ શિષ્યોમાં આંદ્રિયાનું મુખ શિષ્યપણું વિશેષ ધ્યાન ખેંચે એવું છે. આંદ્રિયા પહેલાં સ્નાન સંસ્કારક યોહાનના શિષ્ય હતા. ઈસુ સાથેના એમના સહવાસ દરમિયાન એ મહત્વના પ્રસંગો માટે સાધનરૂપ બન્યા. ઈસુએ 5,000 માણસોને જમાડ્યા. તે પ્રસંગે એ બે માછલી અને 5 રોટલાવાળા છોકરાને ઈસુ પાસે લઈ આવનાર આંદ્રિયા હતા. બિન યહૂદીઓમાં મિશન કાર્યની શરૂઆત પણ આંદ્રિયા મારફતે થઈ. જ્યારે આંદ્રિયા ફિલિપ સાથે મળીને ગ્રીકો સાથે ઈસુનો પરિચય કરાવે છે, આ બધા પ્રસંગો બતાવે છે કે કોઈ જાતની અપેક્ષા વિના આંદ્રિયા તેમના શિષ્ય તરીકેની ફરજ બજાવતા ગયા. હકીકતમાં જ્યારે આંદ્રિયા ઈસુને મળ્યા ત્યારે સૌપ્રથમ તે તેમના ભાઈ સિમોનને તેડી લાવ્યા. આમ છતાં તેમણે પ્રેષિતોમાં કદી કોઈ વિશેષ સ્થાનની ખેવના ન કરી. આજે ધર્મસભામાં કેટલાય ધર્મજનો છે જે નિસ્વાર્થ રીતે પોતાનો ફાળો વિવિધ રીતે આપ્યા કરે છે. નથી તેઓને કોઈ ઈચ્છા મહેનતાણાની કે કોઈ કદરની ખેવના, કે નથી અન્ય કોઈ પ્રકારનો સ્વાર્થ. ભૂતકાળમાં આપણા ધર્મશિક્ષકોએ પાયાની ઈંટ બનીને પોતાનું જીવન ધર્મ માટે સમર્પી દીધું હતું. આવો આજે એ બધા જ માટે ઈશ્વરને વિશેષ પ્રાર્થના કરીએ અને સાથે એક સંકલ્પ કરીએ કે આપણે દરેક કોઈ પણ નાનામાં નાની સેવા દ્વારા પણ ધર્મસભાને ઉપયોગી થઈ શકીએ એવી કોઈક શરૂઆત કરીએ.